ફ્રેન્ડ્સ, તો આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ મસ્ત નાળિયેરના લાડુ બનાવવા જઈ રહ્યા છીએ. તમે પણ બનાવજો, બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે આનો, ફટાફટ બની જાય છે. તમે પણ ખાઓ અને તમારા ભાઈ માટે પણ લઈ જાઓ. પ્લીઝ બનાવો, મસ્ત થાય છે. હું તમને બતાડું લાડુ એકદમ મસ્ત લાડુ બન્યો છે, તમે પણ બનાવો. ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ, આપણે ઝીણું ખમણ લીધું છે, એને આપણે મીડિયમ ગેસે સાતડશું. ફ્રેન્ડ્સ, આ ખમણના લાડુ એકદમ ટેસ્ટી લાગે છે, તમે પણ બનાવજો. પહેલા આપણે આને થોડું શેકી લેશું. ફ્રેન્ડ્સ, બજારમાં ખમણ ઝીણું મળે જ છે, એટલે એ લઈ આવી અને આપણે ફટાફટ લાડુ બનાવી શકીએ. ફ્રેન્ડ્સ, રક્ષાબંધન આવી રહી છે, શ્રાવણ બેસી ગયો છે, તો આપણે આ લાડુ ફોરાણમાં પણ ખાઈ શકીએ છીએ. ટ્રાય કરજો, બહુ મસ્ત થાય છે, ઇઝી છે રેસીપી. ફ્રેન્ડ્સ, તો સુગંધ આવી ગઈ છે, આમાં આપણે નાખશું 2 ચમચી મલાઈ નાખી છે, અને નાખશું આપણે ખાંડ નાખશું. આ મેં ખાંડનો ભૂકો લીધો છે, અને નાખશું દૂધ. ખાંડનું પણ પાણી થશે ફ્રેન્ડ્સ, એટલે એ પ્રમાણે દૂધ નાખવાનું રહેશે. હવે આને સાતડશું. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે આપણું બેટર થીક થવા માંડ્યું છે, થોડીક વાર છે. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર થવા માંડ્યું છે. ફ્રેન્ડ્સ, ફટાફટ બની જતી રેસીપી છે, એકદમ ઇઝી વેથી બનશે. માત્ર ને માત્ર 3 થી 4 જ વસ્તુથી આપણા મસ્ત ફરાળી લાડુ તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ રેડી થવાની તૈયારી જ છે. હા, અને સાથે સાથે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રક્ષાબંધન આવી રહી છે, તો તમે આ ફ્રેન્ડ્સ આ લાડુ બનાવી અને તમારા ભાઈ માટે લઈ જાજો, અને મને કોમેન્ટમાં લખજો કે તમને અને તમારા ભાઈને કેવા લાડુ લાગ્યા. તો હમણાં રક્ષાબંધન સ્પેશિયલ ચાલી રહ્યું છે, તો હું ઘણી બધી રેસીપી મૂકવાની છું તમારા ડેડિકેટ તમારા ભાઈ અને તમારા માટે. એવી જ રીતના મારા ભાઈ અને મારા માટે, એટલે હું પણ બધી રેસીપી બનાવીને લઈ જઈશ મારા ભાઈ માટે. તો તમે પણ ફ્રેન્ડ્સ લઈ જાજો. ફ્રેન્ડ્સ, એવી જ રીતના મારી દીકરી અને મારો દીકરો, આમાંથી હું રેસીપી જે બનાવી રહી છું એમાંથી મારી દીકરી પણ એક રેસીપી બનાવશે એના ભાઈ માટે, અને મારી બેબીની ચેનલ પણ છે, તો એને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બહુ મસ્ત બનાવે છે એ પણ ચેનલ, સરસ છે એની પણ. ફ્રેન્ડ્સ, તો આપણું આ બેટર એકદમ તૈયાર છે. ફ્રેન્ડ્સ, તો આપણું આજે મસ્ત થીક થઈ ગયું છે આપણું
મસ્ત લડ્ડુ બનાવવા માટે તૈયાર છે. તો હવે આમાં આપણે થોડું લડ્ડુનો આપણે જે બનાવ્યું છે એ થોડું આપણે કાઢી લેશું એક વાટકીમાં. પછી આમાં આપણે થોડું બીજી વાટકીમાં અડધું અડધું કાઢશું. આપણે આમ ટોટલ આપણે ત્રણ ભાગ કરશું. અને આ બેટર છે એની અંદર આપણે લુઓગજા અથવા તો રોઝ તમે કોઈ પણ નાખી શકો. એકદમ મસ્ત પિંક થઈ જશે, બહુ જ ટેસ્ટી લાગે છે. આ પણ થોડું વજી નાખશું. ફ્રેન્ડ્સ થોડું કલરફુલ હોય તો મજા આવે, આંખને ગમે તો મોઢાને પણ ખાવું વધારે ગમે. તો આ બેટર એકદમ તૈયાર છે. જે બીજું કાઢેલું હતું એની અંદર આપણે ગ્રીન કલર નાખશું. થોડો નાખશું આની અંદર એલચી પાવડર. તમને નાળિયેરનો સ્મેલ અને ટેસ્ટ ફાવતો હોય તો તમે એલચી પાવડર અવોઇડ કરી શકો છો. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ગ્રીનિશ કલર આવી ગયો છે. તો હવે આપણે આને પણ કાઢી લેશું અને થોડું ઠરવા દઈએ. ફ્રેન્ડ્સ તો આપણું બેટર એકદમ ઠરી ગયું છે. આને આપણે મસ્ત પહેલાં આપણે વ્હાઈટ લાડુ વાળી લેશું. આવી રીતના મસ્ત લાડુ વાળી અને આમાં આપણે રબર દોડી દઈશું ટુકડાનો છીણમાં. ફ્રેન્ડ્સ આ લાડુ એકદમ મસ્ત લાગે છે અને ફટાફટ બની જાય છે. તમે બનાવજો, બહુ જ મસ્ત લાગે છે. આવી રીતના રગદોળી લેવાના. ફ્રેન્ડ્સ તો આપણે લાડુ વળાઈ ગયા છે. હવે આપણે ગ્રીન લેશું. ફ્રેન્ડ્સ આ એકદમ કલરફુલ લાગે છે. આ ગ્રીન કલર તો આપણે લીધો જ છે, એને પણ હવે આપણે આવી રીતના રગદોળી દઈશું. અને આ જે રેડ છે એની જગ્યાએ થોડું ઓરેન્જ ઉપર તમે લ્યો તો 15 ઓગસ્ટને ડેડિકેટ વાનગી બની જાય. ફ્રેન્ડ્સ આ લાડુ પણ ફટાફટ બની જાય છે, વળી પણ જાય છે. થોડું તમારે દૂધ નાખવામાં અને ધ્યાન રાખવાનું. પરફેક્ટ લાડુ આપણા બનશે. ફ્રેન્ડ્સ તમે મને કોમેન્ટમાં જરૂરથી જરૂર કહેજો કે તમારે કેવી કેવી વાનગી ગમે છે. હું ફ્રેન્ડ્સ વિચારી રહી છું કે આપણા તહેવારો જાય પછી સ્પેશિયલ ગુજરાતી રેસીપી બનાવવાનું તમને લોકોને શીખડાવું. ગુજરાતી કાઠિયાવાડી કોઈ પણ તમે કહી શકો છો એને. ફ્રેન્ડ્સ કાઠિયાવાડી રેસીપી ખાવાની એકદમ બહુ મજા આવે છે. અને અમારા ઘણા ફ્રેન્ડ સર્કલ છે એ લોકો એમ કહેતા હોય છે કે તમે અમને કાઠિયાવાડી રેસીપી શીખવાડો. આપણે અને રગદોળી લેશું.
फ्रेंड्स हवे आपणे आ ग्लोबजा वाळू बेटर बनावशू। आने पण आवी रीतना ને મસ્ત ફ્રેન્ડ્સ લાગે છે। फ्रेंड्स तो तमे जोयुं के एकदम मस्त नारियलना लाडू बहुज मस्त बन्या छे। तमे पण बनावजो, ट्राय करजो रक्षाबंधन स्पेशल। बाय, आवजो। जय श्री कृष्ण, जय माताजी। मळशुं अगला ब्लॉग।